આગળ વધે અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર ઝડપથી વિકસતો વિસ્તાર છે. ઉપરાંત ક્રીડાજી પ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો મત વિસ્તાર પણ છે. તેમ છતાં એ એક સમસ્યા નથી, પરંતુ સમસ્યાઓ અનેક છે. એક તો ચેઇન સ્નેચર્સ બેફામ છે, તેઓને કોઈનો ડર નથી, તો બીજી તરફ અહીં લોકોની સુવિધા અને વિસ્તારની શોભા વધારવા માટે હતું, પણ અત્યારે શું સ્થિતિ છે સાંભળો અહીંના લોકો શું કહે છે. अमदावादना अलग अलग विस्तारों में अलग अलग समस्या होय छे, जेने आपणे मारो विस्तार मारी वात थकी तेमने वाचा आपता होय छे। आजे आपणे वस्त्राल विस्तारनी वात करीशुं, जे नवो डेवलप थयेलो विस्तार छे अने आ विस्तारना स्थानिको ईच्छी रह्या छे के तेमने योग्य अने पूरती व्यवस्था मळे। आपणी साथे केटलाक स्थानिको छे वस्त्राल विस्तारना आपणी साथे जोडाया छे, तेमनी साथे वात करीशुं के आ विस्तारनी जो वात करवामां आवे तो कया कया प्रकारनी समस्याओ तेमने नडी रही छे अने शुं ईच्छी रह्या छे आ स्थानिको। आपणी साथे केटलाक स्थानिको छे, तमने पूछीश के कया प्रकारनी समस्या आ वस्त्राल विस्तार में तमने नडी रही छे। तलावड़ी नी अंदर छे, गटरनो पाणी केमिकलनो पाणी छोड़वामां दिवसे ने रात्रे बंने टाइमे आवे छे अने एटलुं बधुं गंदु पाणी भराई जाय छे, एटली बदबू मारे छे कि लोको आपणा घरमां रही नथी शकता, लोको बीमार पड़ी रह्या छे, छोकराओ दवाखाने दौड़ादौड़ करी रह्या छे अने सरकार ऊंघी रही छे, कोई अहींया सुध लेवा आवतुं नहीं। अमे वारंवार अरजीओ करवा छतां कोई कार्यवाही योग्य कार्यवाही थती नथी। आमां दवाओ नाखवा माटे अमे कहीए तो दवाओ नाखता नथी। એટલા સમયથી ડેવલપ થઈ રહ્યું છે અને અત્યારે હાલ તેની કન્ડિશન શું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોન ખાતે વસ્ત્રાલ ખાતે રતનપુરા તળાવ, એ તળાવ માટે જે તે કોન્ટ્રાક્ટરને નીતિ નિયમ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, પણ જોવાનું એવું છે કે જે ઉદાસીનતા છે કોન્ટ્રાક્ટરની, જે 4 વર્ષથીના જે કામકાજ કરી રહ્યા છે અને પૂરું કરવામાં આવ્યું નથી, એટલે કંઈ ના કંઈ તો શંકા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે. અને બીજી વસ્તુ તો આ નાગરિકોને, સ્થાનિક નાગરિકોને તો અહીંયા હેરાન પરેશાન થવા માટેની આ મોટી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે. આ તળાવ બનાવીને નાગરિકો માટે સુખદ માટે અને હરવા ફરવા માટેનું સ્થળ બનાવવાનું છે, જેની જગ્યાએ હવે નાગરિકોની જ શારીરિક જોડે ચેડા કરવાની આ વાત થઈ રહી છે. બિલકુલ ચોક્કસથી છેલ્લા 4 વર્ષથી આ તળાવ છે બની રહ્યું છે, પરંતુ હજુ સુધી તેનું કામ પૂર્ણ થયું નથી. મહિલાઓ આપણી સાથે કેટલાક છે, તેમની સાથે વાત કરીશું કયા પ્રકારની સમસ્યાઓ તેમને આ વિસ્તારમાં નડી રહી છે. બેન, તમે આ વિસ્તારમાં રહો છો, કયા પ્રકારની સમસ્યા આ વિસ્તારમાં તમને જોવા મળી રહી છે? આજે સવારની જ વાત છે, આજે સવારે 6:45નો સમય હતો અને ત્યારે 2 બાઇકવાળા આવ્યા અને ચાલતા એક માસી જતા હતા, મારી સામે જ એમની ચેન ખેંચી, પણ એ માસીએ પકડી રાખી એટલે બચી ગયા, પાછી તરત જ એ લોકો જતા રહ્યા ત્યાંથી. એટલે આના માટે બી અમને થોડી સહાય મળે તો સારું. બિલકુલ ચોક્કસથી મહિલાઓની સુરક્ષાનો સવાલ છે. વધુ એક મહિલા આપણી સાથે તમને વાત કરીશું. બેન, આ વિસ્તારમાં કયા પ્રકારની સમસ્યા છે અને તેનું નિરાકરણ તમે ઈચ્છી રહ્યા છો? નમસ્કાર, અહીંયા બહુ જ 12 મંથ બહુ જ ગટારો ઉભરાય છે અને અમને બહુ જ તકલીફ થાય. 12 મહિને એટલી ગટારો ઉભરાવ છે કે અમને ગાડી પર સફર કરતા જ નહીં ફાવતો. બિલકુલ થેન્ક યુ બેન. જે રીતે સ્વચ્છતાની વાત કરવામાં આવે તો આ વિસ્તારની વાત કરીએ, સ્વચ્છતા અંગે આપનું શું માનવું છે? અહીંયા સ્વચ્છતા માટે અત્યારે અહીંયા જો જ્યાં હોય અહીંયા કચરા ફેંકતા હોય છે, ગાડી અમુક ટાઈમે વહેલી આવે, ક્યારેક મોડી આવે, તો કચરો જ્યાં ત્યાં નાખવો પડે એવું ના ચાલે. સરકારને ક્યાંક ધ્યાન આપવું જોઈએ, રોડ રસ્તા સરસ કરાવવા પડે એવું ધ્યાન આપવું જોઈએ. કેટલો ખરાબ રોડ છે, છોકરાને ભણવા જવું હોય સાયકલ લઈને કે બાઇક વાળાને, તો બધાને તકલીફ તો પડે જ ને. બિલકુલ વધુ એક બા આપણી સાથે જોડાય છે. બા, આ વિસ્તારમાં તમે રહો છો, શું માનું છે, શું સમસ્યા છે જેનું નિરાકરણ તમે ઈચ્છી રહ્યા છો? અહીંયા ગંદુ પાણી બહુ આવે છે, એટલે આ ગંદુ પાણી સાફ કરાવો અને ચોખ્ખું પાણી રાખો. બધું ગંદકી બહુ થાય, અમારા છોકરા બીમાર થઈ જાય છે, બહુ જ વારંવાર દવા લેવા જવી પડે છે અમારા છોકરા. હજી હાલમાં એને તાવ આવે જ છે, એટલે સફાઈ કરો અને ગંદકી ઓછી કરો, નકરી વાસ આવે, અમારે રાતે રહેવાતું નથી. ચોક્કસથી ગંદકીની સમસ્યા વસ્ત્રાલ વિસ્તારમાં છે. વધુ એક મહિલા છે, તેમની સાથે વાત કરીશું. ગંદકી, સફાઈની વાત થઈ અને આ તળાવની વાત થઈ, તમને કયા પ્રકારની સમસ્યા વિસ્તારમાં લાગે છે, શું કહેવું છે? અહીંયા ગંદકી એટલી છે, અમને રાતે ઊંઘી નથી શકતા. અમારા બેડરૂમ આ સાઈડ છે, એટલી ગંધ મારે છે, આખી રાત અમે પરેશાન થઈ જઈએ છીએ. શું બોલીએ શું ના બોલીએ અમને ખબર નહીં પડતી. અને મચ્છર એટલા છે, આખી ઠંડીમાં પંખા ચાલુ કરવું પડે છે. શું કરવાનું એનું? ચોક્કસથી જો વાત કરવામાં આવે આ વિસ્તારની, તો 4 વર્ષથી આ જે તળાવ બની રહ્યું છે તેને યોગ્ય બાંધકામ બન્યું નથી અને આ તળાવનું કામકાજ પણ અધૂરું છે. અને આ જ કારણથી ગટરનું પાણી છે તે આ તળાવમાં નાખવામાં આવે છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અને સ્થાનિકોની જે સમસ્યા છે તેમાં ગટર, રોડ, પાણી સહિત ચેન સ્નેચિંગના બનાવો પણ આ વિસ્તારમાં બનતા હોય છે, જે ઈચ્છી રહ્યા છે કે આ બનાવો ઓછા થાય અને યોગ્ય પ્રાથમિક સુવિધાઓ છે ત્યાં નાગરિકોને મળી રહે. કેમેરા પર્સન ઉર્વિશ સોની સાથે પ્રતિક જાદવ, ટીવી